થેન્ક યુ નિત્યાનંદમ. તો વાલીઓની શિક્ષણ અધિકારીને રજૂઆત. શાળામાં શિક્ષણ સાથે ચેડા થતા હોવાની ફરિયાદ કરી છે વાલીઓએ. સ્કૂલ અને FRCની મિલીભગતનો આરોપ કર્યો છે. આ ડોનેશન અને ફીના નામે ઉઘરાણી કરી રહ્યા છે શાળા સંચાલકો. નવા વર્ષની જે ફી FRCએ માન્ય રાખી છે એ ફી પણ એ લોકો માન્ય રાખવા તૈયાર નથી અને કહે છે તમારે જ્યાં લડવું હોય તે લડી લો, અમે આ જ ફી લેશું. એ નામે માનસિક રીતે હેરાન કરે છે. સાથે ટર્મ ફી, એડમિશન ફી નામે હજી પણ લૂંટ ચલાવે છે. સ્કૂલના ફાઇનલ ઓર્ડરમાં 15% સરપ્લસ પર ફ્યુચર ડેવલપમેન્ટ તરીકે આપવામાં આવેલો છે, જે તદ્દન ગેરકાનૂની છે. સુપ્રીમ કોર્ટના કાયદાનો ઉલ્લંઘન કરેલું છે એમણે, અને આ રીતે ખોટી રીતે 15% સરપ્લસ આપી અને કમસે કમ 1,000 કરોડથી મિનિમમ આસપાસનો સ્કેમ અને ગોટાળો થયેલો છે. ભાવનગરમાં મહિલા કોલેજની વિદ્યાર્થીનો વિરોધ કરવામાં આવ્યો. રસ્તા પર ચક્કાજામ કરીને વિદ્યાર્થીએ કર્યો વિરોધ. મહિલા કોલેજના વિદ્યાર્થીનું ક્યાંય સર્ટિફિકેટ કે પરિણામ માન્ય નથી. રાજ્યની સરકારી ભરતીમાં તેઓને લાભ નથી મળતો. તો ભાવનગર SNDT મહિલા કોલેજની વિદ્યાર્થીઓએ આજે વિરોધ વ્યક્ત કરી ચક્કાજામ કર્યો હતો. કોલેજની માન્યતા વર્ષ 2012થી જ રદ કરવામાં આવી હોવી હોવા છતાં આજ દિન સુધી તમામ કોર્સનો અભ્યાસ કરાવવામાં આવ્યો અને અભ્યાસના સર્ટિફિકેટ અમાન્ય ગણાતા અનેક વિદ્યાર્થીઓના ભાવિ અધ્યયતાલ થઈ ગયા છે. પાટણમાં કેનાલમાં પાણી છોડવાની માંગ સાથે ધરણા કરાયા. રાધનપુરના પીપળી ગામના ખેડૂતો ધરણા પર બેઠા છે. રવિ સિઝન માટે પાણી છોડવાની માંગ કરી રહ્યા છે ખેડૂતો. પાણી નહીં છોડાય તો આંદોલનની ચીમકી કરવામાં આવી રહી છે. આ તરફ અમદાવાદમાં NSUI અને કોંગ્રેસે વિરોધ કર્યો. ગ્રંથ